સાઉથ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બુધવારના રોજ ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે S12નો એક ભાગ તૂટી ગયો હતો. અકસ્માતમાં 34 લોકોના મોત થયા છે, 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત મેઇઝો હિલ પાસે સવારે 2 વાગ્યે થયો હતો કે જેમાં રસ્તાની એક લેન 18 મીટર સુધી તૂટી ગઈ હતી. મળતી માહિતી અનુસાર હાઈવે તૂટી જવાને કારણે 54થી વધુ લોકોને લઈ જઈ રહેલા 20 વાહનો નીચે પડી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ 500 રાહત કર્મીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. અકસ્માત બાદ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ હાઈવે ગુઆંગડોંગને ફુજિયાન પ્રાંત સાથે જોડે છે. ચીનમાં લેબર ડે પર 4 દિવસની રજા હોય છે અને દેશના મોટાભાગના હાઈવે ટોલ ફ્રી છે, જેના કારણે વધુ વાહનો અકસ્માતના બનાવો બન્યા છે. ઘટનાને લઈને હાલ ચીન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.